નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને આજે આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર રોનકભાઈ પટેલ. સૌથી વધારે ચર્ચાસ્પદ મુદ્દો રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવાનો થયો છે, પણ એના પછી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવતા એક સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો કે 2024માં એમને મળેલો ચાન્સ એને એ ઉપાડી શકશે ખરા? અને એટલે જ આખા ઘટનાક્રમને એના અર્થથી ઇતિથી લઈને એના ભૂતકાળના સંદર્ભો સુધી સમજવો છે. અને એટલે જ સર સૌથી પહેલો સવાલ એ છે કે 2024માં આમ જોવા જઈએ તો એમની પાસે એક તક તો હતી આપત્તિને અવસરમાં પલટાવવાની, એ થતું કેમ નથી દેખાઈ રહ્યું? અત્યાર સુધીનો અનુભવ રહ્યો દેવાંશી, જ્યારે જ્યારે તક મળી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉઠાવી રહી છે, એ ચોક્કસ છે કે આપત્તિ છે અને એ આપત્તિને અવસરમાં એ લોકો કરી શકે. પણ રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધીજીમાંથી નથી શીખે. બીજેપીના અનેક લોકો આપણે જોઈએ છીએ, ઇન્દિરા ગાંધીમાંથી ઘણું શીખે, રાજનીતિ શીખે. રાહુલ ગાંધીની પ્રકૃતિ નથી. અને આજની જે પત્રકાર પરિષદ હતી, રાહુલ ગાંધીની મોટામાં મોટી લિમિટેશન કેમ કે જ્યુડિશિયલનો ઓર્ડર હતો એટલી હતી, અને સ્વાભાવિક રીતે એના વિશે નથી બોલી શકતા અને બોલી શકશે પણ નહીં, કેમ કે હવે તો સભ્ય પણ સંસદ સભ્ય પણ રહ્યા નથી. અને કદાચ હું જે સમજે પ્રકારે એનો મોહ પણ નથી, એમપી હોવું જોઈએ એમપી માટે એવો મોહ પણ નથી. પણ એ ચોક્કસ છે કે એક વર્ષ બાકી હોય, 365 દિવસ કરતા ઓછા દિવસ ઇલેક્શન ડિક્લેર થવાનું બાકી હોય, એક સારામાં સારો મુદ્દો રાહુલ ગાંધી માટે છે જ. પણ એમની આજુબાજુના જેટલા પણ લોકો હશે, એમના જે પણ મીડિયા એડવાઇઝર હશે, હું નથી માનતો અત્યાર સુધીના અનુભવ પરથી કે આ મુદ્દાને ઇલેક્શનમાં એ લોકો યુઝ કરી શકશે. ઓકે, તો આજની પત્રકાર પરિષદમાં તમે કયું, એ વાત સાથે હું સંપૂર્ણ સહમત કે એવું લાગ્યું નહીં કે એમને મોહ છે, પણ રાજનીતિમાં જો તમારે ટકી રહેવું હોય અને રાજનીતિમાં બહુ લાંબા સમય સુધી પહોંચવું હોય તો તમારામાં જીજીવિષા જોઈએ, કશુંક મેળવી લેવાની, તો એ જો મિસિંગ હશે તો પછી 2024માં કોંગ્રેસ એવું સપનું કેવી રીતે જોઈ શકે કે અમારી સરકાર બનશે? દુર્ભાગ્ય વાતનું છે દેવાંશી, કોંગ્રેસ સપનું જોતું જ નથી. કોંગ્રેસ 2019માં પણ નહીં જોયેલું, 2014 તો પહેલો પ્રયાસ હતો, પરંતુ 2019માં પણ નહીં જોયેલું. ગેમ ચાલુ થાય પહેલેથી જ ક્લિયર કદાચ માની લેતા હોય કે આપણે નથી કરવા. એક મહત્વાકાંક્ષા અને સકારાત્મકતાની રીતે લઈએ તો એક મહત્વાકાંક્ષા તો ઈચ્છા શક્તિ તો હોવી જોઈએ ને. પણ રાહુલ ગાંધીને જ્યારે જ્યારે તમે સાંભળશો તો એમ જ કહેતા દેખાશે, મને કશી નથી પડી, મને પાવરની નથી પડી. જો ભાઈ પાવરની નથી પડી તો પછી રાજનીતિમાં કેમ? એનજીઓ શરૂ કરો, સમાજસેવા શરૂ કરો. રાજ કરવાનું કારણ એટલે રાજકારણ, રાજ કરવા માટેની નીતિ એટલે રાજનીતિ. રાહુલ ગાંધી પોતે જ જે ટીમનો કેપ્ટન જ એમ કહેતા, આપણે તમામ લોકો જાણે કેપ્ટન અથવા ફેસ તો રાહુલ ગાંધી, એ પોતે જ કહેતા મને નથી પડી પાવર, જોડે કોઈ લેવા દેવા નથી, તો સ્વાભાવિક રીતે બાકીની ટીમમાં એ કશી અથવા જનૂન ન જ આવે. અને જનૂન રાહુલ ગાંધીમાં ક્યારેય જોવા મળ્યું નથી. મેં કદાચ થોડુંક અનુભવ્યું હોય તો 2017 ગુજરાતની ચૂંટણીમાં ડેફિનેટલી અનુભવ્યું હતું, એક સોલિડ એટેમ્પ રાહુલ ગાંધી તરફથી પણ હતો કે કોઈ પણ હિસાબે ગુજરાતમાં સરકાર બનાવી, પણ ત્યારબાદ અને એ પહેલા ક્યારેય નથી જોયું. અને એ પ્રયાસમાં અમુક સંજોગોમાં તો કોંગ્રેસના કારણે જ એમનો પ્રયાસ એ નિષ્ફળ ગયો, પણ એના પછી જ્યારે એ જનૂન મિસિંગ હોય તો 2024ની ચૂંટણી પછી દેશમાં મુખ્ય વિપક્ષ તરીકે તમે કોને જોઈ રહ્યા છો? તો ઓપ્શન છે કોંગ્રેસ તો કોઈ? કોંગ્રેસ હોય તો એનો ઓપ્શન હોય ને. આજે લોકસભામાં 51 સીટ, અત્યારે 51 બેઠક હોય લોકોની, એને ડે બાય ડે સ્ટેટ પણ હાથમાંથી જતા હોય. ઓપોઝિશન હોવું જોઈએ નો ડાઉટ, પણ દુર્ભાગ્ય એ વાતનું પણ છે કે રાષ્ટ્રીય પાર્ટી આખા પ્રદેશમાં હોય, આખા દેશના તમામ પ્રદેશમાં એવી એક કોંગ્રેસ માત્ર હતી. પણ કેમ કે રાહુલ ગાંધી એક પણ સંકેત એ પ્રકારનો નથી આપતા કે સ્ટ્રોંગલી ઇલેક્શન લડવા માંગતા હોય આખા દેશમાં. પણ સ્વાભાવિક રીતે જ બાકીના જે પણ પાર્ટી હશે, શરદ પવારની પાર્ટી હતી એનસીપી, પણ શરદ પવારની એજ થઈ ગઈ, સીમિત થઈ ગઈ. ત્યારબાદ લાલુ નો દીકરો હતો લાગતું હતું, પણ એ પણ બિહાર પૂરતા સીમિત થઈ ગયા. એસપી એ પણ યુપી પૂરતું સીમિત થઈ ગયું, યુપીમાં બી કટુ સાઈઝ થઈ ગયું. એટલે હાલ સીધી રીતે કોઈ ઓપ્શન દેખાતો નથી. અરવિંદ કેજરીવાલ નો ડાઉટ અલગ અલગ પ્રદેશોમાં પ્રયાસ કરતા હશે, પણ એ કેટલો સફળ હશે શું હશે આપણે જાણતા નથી, ક્વેશ્ચન માર્ક છે. તો પછી હું એને થોડું બિટવીન ધી લાઇન્સ સમજું તો 2022ના ગુજરાતના પરિણામની કઈક ઝલક તમે 2024માં જોઈ રહ્યા છો?
જો આજ રીતે કોંગ્રેસ ચૂંટણી લડવાનું હોય તો એવું જ હોય, એના કરતા કદાચ અલગ હોય. તો પછી રાહુલ ગાંધી સાથે જે થયું એના અલગ અલગ ઓપિનિયન ચર્ચાઈ રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની સામે ઉઠતા અવાજોને દબાવી દેવા માંગે છે, એને કોઈ સ્પેસ નથી આપવા દેવા માંગતી. સામે તર્ક એવો આવે છે કે કોઈ પણ સત્તાનો સ્વભાવ મોટા ભાગે નથી હોતો કે એ સ્પેસ સામેથી આપે કોઈને, એના માટે વિપક્ષે એ જગ્યા બનાવવી પડે છે. પણ સંવિધાનિક રીતે અત્યારે હાલે પરિસ્થિતિમાં નથી કે એને ચેલેન્જ કરી શકાય રાહુલ ગાંધીની સાથે જે થયું એ. પણ નૈતિક રીતે રાજનીતિમાં જોવા જઈએ તો શું રાહુલ ગાંધીની સાથે આ થવું જોઈતું હતું? અદાલતના ઓર્ડર ઉપર તો કશું બોલી ન શકે. યસ, વાત સંવિધાનની જ કરતા હોઈએ આપણે, તો મેં શરૂઆત જ ત્યાંથી કરેલી કે રાહુલ ગાંધી ઇન્દિરામાંથી શીખ્યા. કદાચ રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ અથવા એમના વિચારો ઉપર બાજપેયીનો પ્રભાવ જોવા મળે. ઇન્દિરા ગાંધીમાંથી શીખ્યા હોત તો કદાચ આ આફત આવતી જ નહીં. હા, અધ્યાદેશ જ ન પાડ્યો હોત. એટલે કદાચ શરૂઆત જ ત્યાંથી થયેલી હશે અને એ વખતે જ લખાઈ ગયેલું હશે કે આ થશે. અને મનમોહનસિંહનો અધ્યાદેશ ફાળવો અને સ્વાભાવિક બીજેપીનો સૌથી મોટો, બીજેપી બાકીની બધી મેટરને કોર્ટ સાથે જોડી શકે, પણ જ્યારે એ મેટર આવે એટલે સીધું કહી દે કે રાહુલ ગાંધી અધ્યાદેશ પાડ્યો હતો. એટલે રાહુલ ગાંધી 2 વર્ષની સજા ન થવી જોઈએ એના વિરોધમાં હતા એવું એ વખતે દેખાઈ ગયેલું. 2 વર્ષની સજાથી વધુ હોય તો સભ્યપદ રદ થાય એવું રાહુલ ગાંધીનું બિહેવિયર એ દિવસથી હતું. અને એ શબ્દ પણ એમને જે યુઝ કર્યો હતો મનમોહનસિંહજી માટે, બીજેપીનો કોઈ વ્યક્તિ એ શબ્દનો યુઝ ન કરે, એ શબ્દનો યુઝ કરીને જો એ વખતે ફાડીને ફેંક્યો હોય અધ્યાદેશ, તો પછી જેવું કરી એવું ભોગવી. રાજનીતિ માટે એવું કહેવાય છે કે ત્યાં બહુ રૂથલેસ લોકો જોઈએ, એમ કે એમને બહુ, એ લોકો બહુ ઇમોશનલી ન વિચારતા હોય. એટલે વાજપેયીજી સફળ થયા, પ્રધાનમંત્રી પણ બન્યા, પણ છતાં એ ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે સત્તા આવી શકી એટલા વિશાળ રીતે ન પહોંચી શક્યા. એ બહુ અદ્ભુત વક્તા હતા, સરસ સંવેદનાઓ હતી છતાંય. તો એનો મતલબ એ થયો કે ભારતની જનતા મોટા ભાગે રાજનીતિજ્ઞને, કૂટનીતિને સ્વીકારે છે, પણ બહુ જ પ્યોર હાર્ટ સાથે કોઈ જતું હોય તો એની કોઈ જગ્યા નથી. જો આર્થિક કામ કરવાનું હોય તો રાજનીતિમાં દેવાનસિંહ ના આવવું જોઈએ, રાહુલે પણ ના આવવું જોઈએ, અને કોઈએ પણ ના આવવું જોઈએ. આપણે તો બહુ નાના છીએ રાહુલે ના આવવું જોઈએ કહેવા માટે, પણ એ શબ્દ જે રીતે બનેલો, સ્પેશિયલી ગુજરાતી પૂરતી વાત કરીએ, રાજનીતિ અને રાજકારણ, આપણે તો, મેં તમે તો શબ્દ બનાવેલો નથી કે જે હાલ રૂલિંગ પાર્ટી એ લોકોએ નથી બનાવેલો. તો રાજ કરવાનું કારણ, રાજ કરવાની નીતિ અનીતિ ન હોવી જોઈએ. રાજ કરવા માટે અનીતિ, રાજકારણમાં ટકવા માટે અનીતિ ન કરવી જોઈએ. પણ જે પણ તમે એક્ટ કરતા હોય તો સવાર રીતે જ એનો ફાયદો પોલિટિકલી શું મળશે એ વિચારવું જોઈએ. તમે અધ્યાદેશ પાડતા હતા એટલે વિચારવું જોઈએ શું નુકસાન જશે, અને રૂલિંગ પાર્ટીમાં કંઈક કામ કરતા હશે ભલે આપણને લાગતો જ સેવા કરતા, સવાર રીતે જ પહેલા પહેલો વિચાર કે અમને પોલિટિકલ શું ફાયદો મળશે, વોટ કેટલા મળશે, સેન્ટરમાં એ હોય છે. તો પછી હવે આખા મુદ્દાને ઓબીસી પર ડાયવર્ટ જે રીતે કરવામાં આવી રહ્યો છે કે આ તો આખા દેશના ઓબીસી સમાજનું અપમાન થયું, અને ઓબીસી સેન્ટરમાં પણ છે, આટલા બધા વોટ પણ છે દેશમાં. બીજું કે બિહારના રાજ્યોમાં જે પેલી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે કે કાસ્ટ બેઝ એ લોકો માંગી રહ્યા છે જનગણના, આપવાની નથી સરકાર, એ પણ સ્વાભાવિક છે. તો આ બધાને કાઉન્ટર કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એ તાર્કિક તો છે, પણ એના રિઝલ્ટ એ લોકોને એટલા અદભુત મળી શકે છે? પહેલામાં પહેલું તો કોઈ જ્ઞાતિ માટે નહોતું, એટલે મોદી સરનેમ માટે, તો એ શબ્દ પણ એમના પણ ઓર્ડરમાં પણ જોઈએ તો મોદી અટક માટે બોલેલા, મોદી અટક કાસ્ટ માટે નથી બોલેલા. અને સપોઝ પુણેશભાઈ મોદી, તો મોદીની અંદર મોઢ વણિક, રાઈટ, મોઢ વણિક છે. પેલા જે મોદી ખરા, લલિત મોદી, એ મોઢ વણિક નહીં હોય, હું નથી જાણતો, પણ મોઢ વણિક નહીં હોય, બેઝિકલી સરનેમ પૂરતું હતું. એટલે પહેલામાં પહેલું તો કોંગ્રેસે એ વસ્તુને પકડવી જોઈએ જે નથી પકડી રહી. રહી વાત અત્યાર સુધીનો આપણો તમામનો અનુભવ છે, મણિશંકર અય્યરનું જે નિવેદન હતું અને એના જેવી રીતે બેઝ બનાવીને આગળ વધારવામાં આવ્યો, તો બીજેપીની તો માસ્ટરી આમ. અને સ્વાભાવિકથી જ હું જે સમજુ એ પ્રકારે આ મુદ્દો 101% બનશે. અને આપણે પણ જાણીએ છીએ કે સૌથી વધુ વોટર ઓબીસી વોટર. એટલે મને એ સમજવું છે કે આ બધી જે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, એક રીતે તો ભારતીય જનતા પાર્ટી એકાધિકાર તરફ જઈ રહી છે દેશમાં,
તો એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કેમ કે આ દેશે ઇન્દિરા ગાંધીનો સમય પણ જોયો છે, નરેન્દ્ર મોદીનો પણ જોઈ રહ્યા છે, પણ આ હવે એમાંથી પણ એક સ્ટેપ આગળ તરફ નથી જઈ રહ્યું? ઇન્દિરા ગાંધીનું તમે નામ કહ્યું ને, તો ઇન્દિરા ગાંધીમાંથી બીજેપી વાળા શીખ્યા. હા, અને હું ફરીથી કહું છું, રાજ બાકીની બધી ડંફાસ છે. રાજ કરવા તમે કદાચ માની પણ લો, તમે સારું જ કરવા માંગો, તો તમારી જોડે પાવરની તો જરૂર હશે ને. તો બેઝિકલી પાવર પોલિટિક્સ તો છે જ, પાવર માટેનું જ પોલિટિક્સ છે, અને પાવર માટે જ પોલિટિક્સમાં હોય તો અનૈતિક ન થતું હોય એ સિવાય બધું થાય. અને જો એને એકાધિકાર આપણે માનતા હોઈએ તો આપણો વિચાર હોઈ શકે ને, જે એકાધિકાર જાળવવા અથવા એકાધિકારથી પાવર સ્વીકારવા માંગતા હોય તો આપણે કહેવા વાળા કોણ કે તમે જબરજસ્તી પાવર મેળવી રહ્યા? એ તો લોકશાહી તરીકે પાવર મેળવતા હશે ને. એટલે હું એ સેન્સમાં જ પૂછી રહી છું કે ઉદાહરણ તરીકે ગુજરાતની 156 સીટ હોય કે પછી દેશમાં આવનારું પરિણામ, કે પછી એક સમય ઇન્દિરા ગાંધીને કે એના પછી રાજીવ ગાંધીને મળેલું પરિણામ, એણે હંમેશા એ દર્શાવ્યું કે લોકો જ્યારે કોઈના પ્રેમમાં પડી જાય છે તો એ એક તરફી વોટ આપે છે, પણ એના પછી દેશમાં કેવું વાતાવરણ ઊભું થાય છે, અત્યાર સુધીનો ઇતિહાસ શું કહે છે? પણ પ્રેમમાં કોઈ એકવાર પડે? ગુજરાતની અંદર 2002 માં નરેન્દ્રભાઈના પ્રેમમાં પડ્યા લોકો, 7માં પડ્યા, 12માં પડ્યા, દેશ આખો 14માં પડ્યો, 19માં પણ પડ્યો. જે પણ સમસ્યા કોંગ્રેસ પહેલા કહેતું હતું, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભયભૂખ, 14-19માં પણ હતો. અચ્છે દિન આગે તો 14 વાળું સૂત્ર તો 19નું તો હતું નહીં. જો નહોતા આવે તો 19માં લોકો કેવી રીતે વોટ આપે? જો ગુજરાતમાં સારું 2માં નહોતું કર્યું તો 7માં કેવી રીતે આપે? 7માં સારું નહોતું કર્યું તો 12માં કેવી રીતે આપે? બેઝિકલી આપણે કોણ ડિફાઈન કરવા વાળા કે એમને સારું કર્યું કે ખોટું કર્યું? કે સરમુખત એ શબ્દને સીધી ભાષામાં કહે, સરમુખત્યારશાહી ચલાવે, આપણે કોણ કહેવાય? લોકશાહી રીતે જીતેલા લોકો છે. તો આ જ બધી વાતો શું ઇન્દિરા ગાંધીના સમયને પણ લાગુ થાય છે? ઇન્દિરા ગાંધીના સમયથી જ શરૂ થયેલી હતી. ઇન્દિરા ગાંધીના સમયથી જ શરૂ થયેલી હતી. અને ઇન્દિરા ગાંધી આખો જે ઇમરજન્સીનો ઇન્સિડન્ટ હતો, આખો જે સમય હતો, એ સમયને શરૂઆત તમે જોશો બીજેપીની, બીજેપીનો જન્મ કદાચ ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીથી થયો. નરેન્દ્રભાઈની ઓળખ આપણે પણ જ્યારે નરેન્દ્રભાઈ પહેલીવાર પ્રધાનમંત્રી બનવા જતા હતા તો આપણે જૂના ફોટા એ જ શોધતા હતા કે નરેન્દ્રભાઈ ઇમરજન્સીમાં આવ્યા હતા, કે વેશ બદલ્યો હતો, તો એમાંથી એ લોકોએ ફાયદો મેળવ્યો. એટલે ઇમરજન્સી બહુ બધા નેતાઓને જન્મ આપ્યો, રાજનૈતિક વિચારોને જન્મ આપ્યો. નવું જનરેશન આખું એના પછીથી આવ્યું. ઇવન એટલે બાજપેયીનું જનરેશન, બાજપેયીના સમયથી જ આપણે જોઈએ, જયપ્રકાશ નારાયણ થી બધા ત્યાંથી હતા. અને નરેન્દ્રભાઈ એમના પછીનું સેકન્ડ જનરેશન હતું, બીજેપીના અત્યારના નેતાઓ થર્ડ જનરેશનમાં છે. પણ એમના માટે ફાયદો હતો કે ઇન્દિરા ગાંધી માટે એ અખતરો હતો. એક્ઝેક્ટલી. એના પછી જે નેતા જન્મ્યા અથવા એ નેતા બન્યા, એમને એ ખબર છે કે એ લેવલ સુધી જઈએ તો એની શું ઇફેક્ટ આવે. એટલે એ લેવલથી નીચે રહી અને કેવી રીતે પાવર જાળવી રાખો લોકો શીખેલા. તો પછી જે કહેવાય છે ઇન્દિરા ગાંધી માટે કે એમણે જે જે ભૂલો કરી એમના સમયમાં, અથવા જે રાજનેતાઓને જન્મ આપ્યો, એકાધિકાર જ્યારે આવે નેતાઓનો તો સામે બીજા જૂથ ઉભા થાય છે. હાલની પરિસ્થિતિમાં આપણે એકાધિકાર માની લઈએ તો પણ સામે જૂથ ઉભા નથી થઈ રહ્યા. એ સમયે જેપી હતા જે કહી શકતા હતા કે સિંહાસન ખાલી કરો જનતા આતી હૈ, અત્યારે કોઈ જ જેપી નથી. અત્યારે ના ઇવન મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતો વાળા લોકો છે, તો એની સામે કોઈ ઓપ્શન જ નથી. તો એનો મતલબ કે જનતાએ હવે આને બહુ જ લાંબા પાયે સ્વીકાર્યું છે, અને બીજું કે સત્તા પક્ષ ઇન્દિરા ગાંધીએ કરેલી ભૂલોને રિપીટ નથી કરી રહ્યા. હું એ જ કહેવા માંગતો હતો કે એ લોકોએ એને ફાઇન ટ્યુન કર્યું કે આ લેવલથી વધુ ન જવાય. અચ્છા, પાવરમાં રહેવા આટલું કરવું જોઈએ અને અમે કરીશું. ઇન્દિરા ગાંધીએ કર્યું હતું તો પાવરમાં રહ્યા હતા, અમે આટલું કરીશું, પણ આનાથી વધુ કરીએ તો બીજેપી જે રીતે જન્મ્યું એ રીતે બીજું કોઈ પક્ષ જન્મી શકે. રહી વાત વ્યક્તિલક્ષી, તો વ્યક્તિલક્ષી પોલિટિક્સ વર્ષોથી રહેલું, વર્ષોથી. આપણે ઇવન આઝાદી પણ મળી તો બહુ બધા લોકો હતા, તો નામ તો એક બે જ હતા, બાપુ સરદાર કહેવાતા, બાપુ સરદાર નહેરુ. એના પછી પણ તમે જુઓ તો રાજનીતિ કે સમાજનીતિ વ્યક્તિ સાથે જ જોડાયેલી છે. એટલે આપણે એવું કહીએ કે એક વ્યક્તિ જ પાવર કેરી કરીને ફરે તો એ ખોટું કહેવાય ને. બીજું કેપ્ટન તો એક જ હોય ને, કેપ્ટન એક જ હોય, ટીમના બાકીના પ્લેયર હોય, બીજો કોઈ વાઇસ કેપ્ટન હોય શકે, પણ કેપ્ટન તો એક જ હોય.
તો આ દિશામાં જોતા ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય નરેન્દ્ર મોદી પછી આગળ કેટલું જોઈ રહ્યા છો તમે? મેં બહુ દૂરનો સવાલ કરી દીધો, પણ છતાં અત્યારની પરિસ્થિતિને જોતા, કેમ કે કોંગ્રેસ આઈ ધીરે ધીરે બહુ જ એકદમ નબળી પડી ગઈ ઇન્દિરા ગાંધી પછી, ભલે રાજીવ ગાંધી અદ્ભુત ક્ષમતાથી જીતીને આવ્યા તો પણ. દેવાંશી, પરિવર્તન સંસારનો નિયમ હોય, અને પરિવર્તન ક્યારેક તો આવતું હોય, ક્યારે આવશે એ સમય હું કે તમે નથી જાણતા, પણ પરિવર્તન તો આવતું. એટલે નરેન્દ્રભાઈ નો ચહેરો છે, બીજેપી જીતતી રહેશે એ પણ હકીકત છે, પણ પછી જીતશે જ એવું કેવું ઘણું અઘરું હશે, અને તો ખુદ બીજેપી માનતું હશે, અને બીજેપીના લોકો પણ આ જ ચર્ચા કરતા હશે, એક એક ધારાસભ્ય કહેતા હશે, એક એક સાંસદ કહેતા હશે કે આપણે અરીસા આગળ ઉભા રહીને તો કબૂલતા જ હશે કે હું એમના કારણે, એમના લીધે, એમના નામથી જીતું છું. વેરી ટ્રુ. પોતાની જાતને તો ખબર જ હોય કે કેમ જીતે છે. આ જે હમણાં ગુજરાતના સાંસદોની મીટિંગ થઈ, તો ત્યાં ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવ્યું, અમે અહીંયા તમારી ચેનલ પર જોયું હતું, કે જે સી આર પાટીલનું કાર્યાલય જે રીતે કામ કરે છે યોજનાઓ પહોંચાડવાનું ને બધું, એ રીતે બાકીના બધા સાંસદોને સૂચન કરવામાં આવ્યું. તો બે રીત છે, એક બાજુ ઓવરઓલ સ્ટ્રેટેજી છે કે ઓબીસી વોટ બેંકને કબજે કરો, બીજી બાજુ કહી રહ્યા છે કે યોજનાઓ પહોંચાડીને કબજે કરો. વોટ શેનાથી મળે છે, યોજનાઓ પહોંચવાથી કે જાતિવાદથી? બંને થકી, બંને થકી. અને એ જ કારણ છે કે 156 સુધી પહોંચે, બધું બેલેન્સ કરે છે. માત્ર જાતિવાદ હોતે અથવા બાકીની વાતો જ હોતી, તો 127 ઉપર બીજેપી ક્યારે નહોતું ગયું, પણ કેમ કે એની સાથે બાકીનું પ્લાનિંગ પણ હતું, સ્ટ્રેટેજી હતી, એટલે 156 પહોંચ્યા. રહી વાત સી આર પાટીલના કાર્યાલયની, દિવાળ છે તો માત્ર પોલિટિશિયન જ નહીં, આપણે લોકોએ પણ શીખવું જોઈએ. મેં જોયું છે, બહુ સરસ છે. એક આયોજન શું હોય, એનું ફોલોઅપ શું હોય, એ માત્ર પોલિટિશિયન તરીકે સફળ થવા નહીં, પણ જે પણ ફિલ્ડમાં તમે હોય, કોઈએ સારું પ્લાનિંગ કર્યું છે તો એમાં તો શીખવું જોઈએ, અને નેચરલી એમના પક્ષના જ સાંસદે જો સારું પ્લાનિંગ કર્યું હોય તો બાકીના સાંસદને કહેવામાં આવે તો એમાં ખોટું પણ નથી. અને એ પણ હકીકત છે કે સી આર પાટીલનું આયોજન અને બાકીના સાંસદના આયોજન વચ્ચે બહુ મોટો ભેદ છે, એટલે કહેવામાં આવે ભાઈ તમે એ દિશામાં આગળ વધો. અચ્છા, એટલે કહેવામાં આવ્યું છે. વિષયને બહાર રહીને એક સવાલ કરી લો, તમારી પાસે કદાચ અંદરની માહિતી હશે, કેટલા લોકો કપાઈ શકે છે આ વખતે? 26માંથી ઓછામાં ઓછા 12, ઓછામાં ઓછા 12 હશે, ઓછામાં ઓછા 12 હશે, અને એ ફાઈનલી કાતર ફરી જશે. 100% કેમ કે મને યાદ છે, અમે લોકો ઇલેક્શનના 2-3 મહિના પહેલા લગભગ આપણે પત્રકારોની જમાવટ કરી, ત્યારે તમે કહ્યું હતું કે ગાંધીનગરને અનુરૂપ જ પરિણામ આવશે અને કદાચ 150 પાર પહોંચી જશે, અને પહોંચી ગયા. એટલે મને થયું કે થોડી બીજી એક આગાહી કરાવીને જાઉં તમારી પાસે. છેલ્લો સવાલ રાહુલ ગાંધી પર, કેમ કે અત્યારે રાજનીતિની એક ધુરી નરેન્દ્ર મોદી છે અને એની આસપાસ આખું રાજકારણ ફરી રહ્યું છે, કોઈક પ્રો મોદી છે, કોઈક એન્ટી મોદી છે, પણ છેલ્લે સેન્ટરમાં મોદી છે. એવું બીજું સેન્ટર જે ઊભું કરવાનો બધા પ્રયાસ કરે છે, એ થઈ કેમ નથી રહ્યું, એ કારણ શું છે? કેમ કે બધા વિપક્ષો રાહુલ ગાંધી વાળી વાતમાં તો એક દેખાયા, પણ છતાંય એ બધી તાકાત ભેગી થઈને ત્યાં સામે નથી સેન્ટર બનાવી શકતી. ઊભું કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, એ પણ ઊભું થતું હોય તો સ્વયંભૂ ઊભું થવું જોઈએ. સ્વયંભૂ ઊભું નથી થઈ શકતું, કદાચ ખુદ જેને ઊભો કરવાનો પ્રયાસ કરતા હોય એ જ વ્યક્તિ એમ કહેતો મને કશી નથી પડી, તો પછી ક્યાંથી ઊભું થાય? મતલબ ક્યાંથી ઊભું થાય? ઓકે, થેન્ક યુ સો મચ સર અમારી સાથે વાત કરવા બદલ. તો અલ્ટિમેટ આનું નિષ્કર્ષ તો એ જ નીકળે છે કે જો રાહુલ ગાંધી સામે આવીને એવું કહેતા હોય કે મારે તપસ્યા કરવી છે, તો રાજનીતિમાં તપસ્યાને બહુ સ્થાન નથી હોતું, એ ભારતીય રાજનીતિએ એમને વારંવાર ઉત્તર આપી દીધો છે. નમસ્કાર.